બાળ મિત્રો, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર ના યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે બાળ મિત્રો, આપણે સામાજિક વિજ્ઞાન છઠ્ઠું ધોરણ અને દસમો પાઠ પૃથ્વીના આવરણોની સમજ મેળવીશું. જે બાકીના મુદ્દા છે તે જીવાવરણ અને આપણી માનવ પ્રવૃત્તિઓની આ તમામ આવરણો ઉપર કેવી કેવી માઠી અસરો થાય છે તેની વિસ્તારપૂર્વક સમજ મેળવીશું. હવે જીવાવરણની વાત કરીએ મિત્રો, તો જીવાવરણ એટલે પૃથ્વીની સપાટી ઉપર જે મૃદાવરણ છે, વાતાવરણ છે અને જલાવરણ છે, આ ત્રણેય આવરણોની અંદર જે કાંઈ સજીવ સૃષ્ટિ છે, આપણે માનો કે સજીવ સૃષ્ટિની અંદર વનસ્પતિ પણ આવી જાય, તમામ પશુ પક્ષી પ્રાણીઓ માણસો આ તમામ વસ્તુઓનો તમામ સજીવોનો જીવાવરણની અંદર સમાવેશ થાય છે. હવે આ જીવાવરણ છે તે ખૂબ જ અગત્યની વસ્તુ છે. જીવાવરણની અંદર ઘણા બધા સજીવો છે, તે બધા એકબીજાની ઉપર નભતા હોય છે. તમામ સજીવોને એક બીજા સજીવ ઉપર આધાર રાખવો પડતો હોય છે. એમ આપણે વિજ્ઞાનની અંદર પણ ભણતા હોઈએ છીએ કે આહાર અને પોષણક્ષમ કડીઓ કે જે એક સજીવ બીજા સજીવ ઉપર નભતો હોય છે, એવી રીતે આ જીવાવરણ છે તે જીવાવરણની અંદર દરેક સજીવ એકબીજા સજીવ ઉપર આધાર રાખતો હોય છે. હવે પૃથ્વીના જે સજીવો છે તે ખોરાક છે તે જીવાવરણમાંથી મેળવે છે. આપણે અગાઉ જે ચર્ચા કરી હતી કે મૃદાવરણ એટલે કે માટી, તો માટીના ભાગોની અંદર આપણને જમીનમાં ખેતી કરીએ છીએ, તો આ ખેતીની અંદરથી આપણને આપણા શાકભાજી અનાજ કઠોળ આ બધું આપણને મળે છે. આ બધાના આધારે આપણું જીવાવરણ ટકી રહેલું છે. બીજી વાત કરીએ કે પશુઓની અંદર, તો તેમાંથી પણ આપણને દૂધ મળે છે. આ સિવાય દૂધમાંથી ઘણી બધી વાનગીઓ આપણને મળે છે, જેના કારણે પણ આપણે બધા જીવાવરણ એકબીજા સજીવો ઉપર આધાર રાખીને ચાલતા હોઈએ છીએ. હા, તો બાળકો, આપણા માણસોની જે પ્રવૃત્તિ છે તે પોતાના સ્વાર્થ માટે, પોતાનો લાભ જોવા માટે આ તમામ આવરણો ઉપર ખૂબ જ માઠી અસર દેખાય છે. જોઈએ તો મૃદાવરણ એટલે કે જમીન, માટી, તો બાળકો ઘણા બધા માણસો પોતાના સ્વાર્થ માટે જમીનની અંદર ઊંડી ઊંડી ખાઈઓ બનાવતા હોય, તેમાંથી કોલસો કાઢતા હોય, ખનિજ તેલ કાઢતા હોય, માટી રેતી પથ્થર આવી દરેક વસ્તુઓ પોતાના સ્વાર્થ માટે જમીનમાંથી ખોદી ખોદીને કાઢતા હોય છે, જેના કારણે આપણો જે પૃથ્વીનો ગોળો છે તે ખૂબ જ પોલો બનતો જાય છે, અને જેના કારણે આપણે ન કલ્પી શકીએ તેવી કુદરતી ઘટનાઓનો આપણે સામનો કરવો પડે છે. બીજી વાત કરીએ મિત્રો કે આપણે માનવ પ્રવૃત્તિ એની જલાવરણ ઉપર પણ ખૂબ જ અસર થાય છે. કેવી રીતે? તો આજે કારખાનાઓની અંદર જે કોઈ કેમિકલ યુક્ત જે પ્રવાહી હોય છે તે ગટરો દ્વારા નદીઓમાં છોડવામાં આવે છે, તેમજ વોકળામાં તેમજ દરિયામાં છોડવામાં આવે છે, જેના કારણે આપણું જે જલાવરણ છે તેને ખૂબ જ નુકસાન કરે છે. તો જલાવરણની અંદર વિવિધ સજીવો આવેલા છે, જેમાં નાના મોટા જીવજંતુઓ, માછલીઓ, વનસ્પતિઓ આવેલી છે. તો આ તમામ સજીવ સૃષ્ટિઓ જલાવરણની અંદર જે આવેલી છે તેનો આ કેમિકલ યુક્ત પાણીથી તે તમામ સજીવ સૃષ્ટિનો નાશ થાય છે, જે ખરેખર આપણે જેમ બને તેમ ઓછો ઉપયોગ કરવાની જરૂર છે. બીજી વાત કરીએ મિત્રો વાતાવરણ, તો આપણા માનવ પ્રવૃત્તિની અંદર વાત કરીએ તો દિવસે ને દિવસે આપણે અત્યારે જોઈએ તો દરેક ઘરે એક એક વાહન હશે. કોઈના ઘરે ફોર વ્હીલ હશે, કોઈના ઘરે બાઇક હશે, કોઈના ઘરે છકડો હશે. તો આ તમામ વાહનોના કારણે ખૂબ જ ધુમાડો, ખૂબ જ કાર્બન ડાયોક્સાઇડ પ્રમાણ એનું પ્રમાણ વધતું જાય છે. આ સિવાય કારખાનાઓના જે ધુમાડા છે આ ધુમાડાના કારણે પણ વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ખૂબ જ વધતું જાય છે. હમણાં અગાઉ આપણે પેલા ભાગની અંદર ચર્ચા કરી હતી. તો આ બધું આપણા માણસોની પોતાના સ્વાર્થ માટે, પોતાના આર્થિક સ્વાર્થ માટે આપણે આ બધો ઉપયોગ કરતા હોઈએ છીએ, જેના કારણે આ જે પૃથ્વીના આવરણો છે
એની અંદર ખૂબ જ નુકસાન થાય છે. બીજી વાત કરીએ આપણે જીવાવરણ ની અંદર, તો આપણા દિવસે ને દિવસે જે પ્રવૃત્તિઓ છે પોતાના સ્વાર્થ માટે હમણાં વાત કરી હતી, તેના કારણે જીવાવરણ ની અંદર પણ ખૂબ જ નુકસાન થાય છે. હમણાં આપણે વાત કરીએ કે દરિયાની અંદર ઘણી બધી સજીવ સૃષ્ટિ રહેલી છે, આ સિવાય વાતાવરણની અંદર ઘણો બધો કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ વધતું જાય છે, જેના કારણે તમામ સજીવ સૃષ્ટિ માટે ખતરારૂપ સાબિત થાય છે, જે ખરેખર તમામ વાહનોનો જેમ બને તેમ ઓછું પ્રદૂષણ થાય તેવો આપણે ઉપયોગ કરવો જોઈએ. હા તો બાળકો, આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 10 પૃથ્વીના આવરણોની ચારે ચાર આવરણોની સવિસ્તાર પૂર્વક સમજ મેળવી, તો હવે તમારે ઘરે બેઠા આ પાઠનું સ્વ અધ્યયન કરવાનું છે. તેના પ્રશ્નોના જવાબ જે છે આપેલા છે, ખાલી જગ્યા છે, જે કાંઈ છે તે તમારે સ્વ અધ્યયન કરવાનું છે, તેમજ જેમ બને તેમ વધુ ને વધુ આ વિડીયો તમે જોજો અને તમે સારી રીતે સમજ મેળવો એવી હું અપેક્ષા રાખું છું. જય હિન્દ, જય ભારત.